नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुव्रत शर्मा। एक मिनट में जानिए पूरी खबर। गुजरात के नर्मदा जिले के गरुड़ेश्वर तहसील में धूमधाम से जलाराम बापा की जन्म जयंती मनाई गई। पिपरिया गांव में जलाराम बापा की 220वीं जन्म जयंती मनाई गई। बड़ी संख्या में गाँव के लोग कार्यक्रम में शामिल हुए। मंदिर में पूजा अर्चना के बाद हवन और भजन कीर्तन का आयोजन किया गया। कार्यक्रम के बारे में हमारे संवाददाता गौतम व्यास ने जलाराम मंदिर के ट्रस्टी मूल जी भाई तड़वी से बातचीत की। पहला वर्ष से हमारा घर थी शंकर भाई संग चलाता ले पगपाड़ा मारा घर थी या एटले ते वक्त घनी रस्ता में चोरी थाय एटले मारा घर थी या एटले जूनी भाषा में कल्ला कहता है कल्ला पहेर्या अने कान में एणीगो हती ए पण काढ़ी मूकी अने मारी घरवाड़ीए मने एवुं कीधुं छे એક ફૂટની વાટર લૂંટાઈ જાવ તમને ખોડતો નથી, હું ગિરનારના જંગલમાં ભૂગીશ કે હું મારી ઘરવાળી કીધેલો તો મેં આશીર્વાદ આપેલા, તું ના આવતી એમ, તું મારી નહીં આવતી, તું નીકળી જા 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 યાત્રા કરે એવું કીધું તું મેં ચલાવી ગયું। અને ત્યાર પછી વીરપુર પહોંચ્યા પછી પરત પાછા આવ્યા એટલે બાપાએ પ્રેરણા કરી કે અમને પતિ પત્નીને આજ્ઞા થઈ સપનું પડ્યું કે પતિ પત્ની તમે એમ કે આ જગ્યા ઉપર મંદિર બનાવો એટલે અમારી પાસે કોઈ તાકાત ન મળે મંદિર બનાવવા માટે, કોઈ પ્રકારની તાકાત ન મળે એટલે માટલા મજૂરી કરીને માટલા લઈ આવ્યો, બે માટલા લઈ આવીને લીલગીરીના ડોખા કાપ્યા, બે થાંભલા લાવ્યો, ચાર પાંચ થાંભલા રોપીને નીચે માટલા મૂકી દીધા ગંગા જમનાના માટલા મૂકીને, અને પછી દર ગુરુવારે બાપાના નામથી છોકરા જમાડવાના ચાલુ કર્યા। અને સુરજભાઈ તલાટી રાજપીપલા એ ભાઈ કોન્ટ્રાક્ટર જે હતું તે ગમે ત્યાં જાય એટલે મારી ખબર લે તો મને કે શું કરવું છે મૂળજીભાઈ, તો મેં કહ્યું બાપુ મારે મંદિર તો બનાવવું છે પણ મારી પાસે એવી કોઈ તાકાત કિંમત આપું અને તમે મંદિરનું મુહૂર્ત કરી દો, કાલે ખાતરી છે। તો ખાતરીના દિવસે બામણને ખોરતા મને 3 વાગ્યા, હું કરોઠા જ્યો, લાસરત જ્યો, હું રામપરા ગયો, આજુબાજુ ગામરોમાં ચીમનભાઈ મહારાજને બધી ખોયરો પણ મને મળ્યો ના, મારી પાસે ખાલી વૈધા 25 રૂપિયા। તો બામણને ખોરતા મને ચીમન મહારાજ મળ્યા અને મારા ખિસ્સામાં 25 રૂપિયા। તો મહારાજ બીજા ગામની અંદર બાબડી કરતા હતા એટલે કીધું સોપારી બી લઈ લો, નારાસરી બી લઈ લો, કંકુ બી લઈ લો, મારી પાસે કોઈ વસ્તુ છે નથી। તો ચીમન મહારાજે આ વસ્તુ લઈ લીધું અને અહીંયા આ જગ્યા ઉપર આવીને 5 તિકમ માર્યા। ધીરેજભાઈ, મૂળજીભાઈ રણછોડભાઈ બે ભેગા અમે બંને બાદિકરાએ થઈ મુહૂર્ત કર્યું અને અમારા પાસે કોઈ એવો રૂપિયો નહોતો, ખાલી 25 રૂપિયા ચીમન મહારાજને આપ્યા હતા। અને ધીમે ધીમે આજુબાજુથી ગંગાની ધારા ચાલુ થઈ એટલે કોઈ ચીમટ આપે, રેતી આપે, કરપચી આપે અને આ મંદિર પૂરું થયું છે।